વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે પ્રમાણે જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું અને સ્કૂલ દ્વારા રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું જેમાં ધોરણ દસ અગિયાર અને બારની એકમ કસોટીના માર્ક્સ ગણવામાં આવેલ હતા ત્યારે બોર્ડ દ્વારા એક ઓપ્શન આપવામાં આવ્યો હતો વિકલ્પ તરીકે કે જે વિદ્યાર્થી પોતાના માસ પ્રમોશનના રિઝલ્ટથી સંતુષ્ટ ના હોય તે બોર્ડની પરીક્ષા અલગથી આપી શકશે અને તેનું જ રિઝલ્ટ અંતિમ રિઝલ્ટ તરીકે માન્ય ગણાશે માસ પ્રમોશનનું રિઝલ્ટ માન્ય ગણાશે નહીં તો એ વિદ્યાર્થીઓનું પરિણામનું રિઝલ્ટ આવે રિઝલ્ટ આવી ગયું છે તો એનું આપણે એનાલિસિસ જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી કેટલા બોયસ હતા કેટલા ગર્લ્સ હતા કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને કેટલા નાપાસ થયા તો બાર તારીખથી લઈ અને અઢાર તારીખ સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું બાર ઓગસ્ટ બે હજાર એકવીસથી અઢાર આઠ બે હજાર એકવીસ દરમિયાન યોજવામાં આવી હતી આ પરીક્ષા આ પરીક્ષાનું પરિણામ આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પરીક્ષામાં પાસેઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા આખા ગુજરાતમાંથી માત્ર પાસઠ વિદ્યાર્થીઓએ રી એક્ઝામ માટેના ફોર્મ ભરેલ હતા તે પૈકી ચોપન ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા માત્ર પાસેમાંથી ચોપન જણા જ ગયા પરીક્ષા આપવા માટે બાકીના અગિયાર જણા પરીક્ષામાં એપ્સન્ટ રહ્યા એટલે એમને પણ રિઝલ્ટ એપ્સન્ટનો જ આવશે અને આડત્રીસ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે કે પાસેઠ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા ચોપન જણા હાજર રહ્યા અને તેમાંથી આડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે ચોપનમાંથી આમ ઓગસ્ટ બે હજાર એકવીસ પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ ટકા આવેલ છે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વેબસાઇટ પર જોઈ શકે છે હવે સિત્તેર ટકા એટલે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ના પાસ થયા હશે એના કરતાં તો બેટર હતું માસ પ્રમોશનનો પાસ તો હતા હવે એ બધા ફેલ ઘણા હશે તો અહીં જોઈ શકો છો કે કુલ 50 ઉમેદવારો નોંધાયા ઉપસ્થિત 54 38 જણા પાસ અને 70% રિઝલ્ટ ગ્રુપ વાઇઝ જોઈએ તો બોયસ એ ગ્રુપની અંદર 42 બોયસ નોંધાયા તેમાંથી 36 હાજર રહ્યા 31 પાસ અને 5 ના પાસ એટલે 66% રિઝલ્ટ પછી બી ગ્રુપમાં 13 બોયસ નોંધાયા તેમાંથી 11 હાજર રહ્યા 4 પાસ થયા અને પરિણામ કેટલું છે છત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા પછી ગર્લ્સની વાત કરીએ તો એ ગ્રુપમાં ત્રણ ગર્લ્સ હતી તેમાંથી ત્રણે ત્રણ હાજર રહી બે પાસ થઈ એટલે રિઝલ્ટ 66% ટકા પછી ગર્લ્સ બી ગ્રુપમાં સાતે ફોર્મ ભરેલા હતા ચાર હાજર રહી એક પાસ અને પચીસ ટકા રિઝલ્ટ અને ઓવરઓલ રિઝલ્ટ સિત્તેર સાડત્રીસ ટકા આના પરથી તો આપણને એવું ખબર પડે કે માસ પ્રમોશનનું જે રિઝલ્ટ હતું તે એક્સેપ્ટ કરી લેવા જેવું હતું પરંતુ જે વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયા છે આડત્રીસ જણા તો મે બી એ લોકોના દસ અગિયાર અને બારનું જે માસ પ્રમોશનનું રિઝલ્ટ આવ્યું તે રિઝલ્ટ કરતાં આની અંદર પર્સન્ટેજ વધારે પણ હોઈ શકે એટલે માણ મને લાગે છે ત્યાં સુધી આ ચોપ્પનમાંથી આડત્રીસ જે પાસ થયા છે તે આડત્રીસમાંથી પણ પાંચથી દસ વિદ્યાર્થીઓને જ માત્ર ફાયદો થયો છે બાકીનાને નુકસાન ગયું છે માટે જેમણે માસ પ્રમોશનનું રિઝલ્ટ સ્વીકારી લીધું છે તેમને ફાયદો છે જેમણે નહોતું સ્વીકાર્યું એમના માટે નુકસાન થયું એવું આપણને પહેલી નજરે જણાય છે ઓકે